શિક્ષણનું આધુનિકરણ કરીને વધુ ને વધુ ઇન્ટરનેટ અને મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપતી એક કાર્યશાળા ગઈકાલે જૂનાગઢમાં યોજાઈ હતી. ભારતી આશ્રમ ખાતે સ્વૈચ્છિક શિક્ષકો દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભેસાણ તાલુકાના ગળથ ગામના શિક્ષક બલવંત પરીએ વિશેષ સોફ્ટવેર તૈયાર કર્યું હતું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને 21મી સદી સાથે ગુજરાતનું શિક્ષણ કદમ મિલાવી શકે તેવા આશયથી ઇન્ટરનેટનો વધુ ને વધુ ઉપયોગ થાય અને વિદ્યાર્થીઓ નેટના માધ્યમથી અભ્યાસ કરી શકે તેમજ એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશનથી પણ વિદ્યાર્થીઓ તેમનું કેળવણી મેળવી શકે તે દિશામાં સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસામા તેમજ ભારતી બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. હા, આમાં મેં પોતાની એક વેબસાઇટ ક્રિએટ કરી છે, એમાં શિક્ષક વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને બધી ક્વિઝો દરેક પાઠની ટ્યુશન વિના ભણી શકે એવી રીતના વિડીયોઝ બનાવેલા છે. અને આ વર્કશોપની અંદર હાજરી પત્રક છે એની અંદર હાજરી પણ પૂરી શકાય અને એને વિજ્ઞાનની એવી એપ્લિકેશનો છે કે જે ડાયરેક્ટ મોબાઈલની અંદર ઉપયોગ કરી અને બાળક છે એ બીજી ગેમ રમવાની જગ્યાએ મોબાઈલની અંદર જ એમસીક્યુનો જમાનો છે, એમસીક્યુ ગેમ છે એ રમી અને પોતાના પ્રશ્નો વધારે વધારે સરળ રીતે ભણી શકે અને રિપીટેશન કરી અને સારું એવું એમાં એ પરફોર્મન્સ કરી શકે. એટલે બાળકો માટે પણ આવા વિડીયોઝ અને આવી જે એપ્લિકેશનો છે એ વેબસાઇટ ઉપર પણ મૂકી છે અને અહીં એનો ખાસ અમારા દેવેનભાઈ અને મયુરભાઈ મોબાઈલ એપ્લિકેશન ઉપર સરસ મજાનું પ્રેઝન્ટેશન તૈયાર કરી અને એનું સરસ બધા શિક્ષકોને વાતો રજૂ કરેલી છે. મારું નામ પુષ્પાબેન એસ વસાવે છે. હું ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી આવું છું. મારો સબ્જેક્ટ છે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનને કોમ્પ્યુટર સાથે તાલમેલ કરાવવા માટે આપણે બાળકોને કઈ રીતે વધારે સારી રીતે શિક્ષણ આપી શકીએ એ મુખ્ય હેતુ છે. અને આ વર્કશોપમાં અમને બલદેવ પરી સાહેબે કીધું છે એમ અને અમે કોન્ટેક્ટમાં પણ છીએ. આ કોમ્પ્યુટર અત્યારે જોઈએ તો અત્યારે વિદ્યાર્થીઓને તાતી જરૂરિયાત છે. આપણે ચોક અને ટોકથી તો બાળકો કંટાળે છે એટલે એને આપણે ક્લાસરૂમની બહાર લઈ જઈને કેવી રીતે કોમ્પ્યુટરને મોબાઈલ સાથે બાળકોને જ્ઞાન આપી શકીએ એ વર્કશોપનું આજે જે મેં જ્ઞાન મેળ્યું છે એ જ્ઞાન મારી માટે અને બાળકો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે એ માટે હું આ સેમિનારનો અને સેમિનાર સંચાલકોનો આપ સર્વનો આભારી છું. હું જૂનાગઢની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલમાં છેલ્લા 18 વર્ષથી ગણિત વિજ્ઞાનનું શિક્ષણ કાર્ય કરાવી રહી છું. એઝ અ ટીચર ત્યાં કામ કરી રહી છું. આની પહેલાં પણ હું ત્યાં જ ભણતી કોન્વેન્ટ સ્કૂલમાં. અને બલદેવ પરી ગોસ્વામી જેમણે આ શિક્ષણમાં ડિજિટલાઇઝેશનનો વર્કશોપ અહીંયા લઈ આવેલા છે એ પણ મારા કોલેજના ક્લાસમેટ છે. એમણે ખૂબ સુંદર રીતે આ શિક્ષણ કાર્યમાં મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેમજ આ ડિજિટલ યુગમાં અમે લોકો કેવી રીતે આગળ વધી શકીએ એના માટેનો જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર સરાહનીય છે. ખૂબ ખૂબ અભિનંદન. હું ધામેલિયા બકુલભાઈ, મારી સ્કૂલ છે સેટ બી કે મહેતા હાઈસ્કૂલ ઝાપોદર. અમારે ઘણા બધા સેમિનાર કરવાનું ઘણી વખત સરકાર તરફથી આયોજન થાય છે, એમાં હું આરપી તરીકે ફરજ બજાવું છું. ઘણી વખત શિક્ષકોની એવી માંગણી આવે છે કે આ નેટ છે એના વિશે અમને વધુમાં વધુ માહિતી આપો, અમને વધુમાં વધુ જ્ઞાન આપો. તો અમે એવું એક સ્વૈચ્છિક સેમિનારનું આયોજન કરેલું છે ભારતી બાપુ વિદ્યાધામમાં અને લગભગ 80-85 શિક્ષકો પોતાના ખર્ચે આવીને અહીંયા સરસ મજાની તાલીમ લઈ રહ્યા છે અને 7 આરપી મિત્રો જે આવેલા છે એ પણ નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. મારા માટે સંખ્યા અગત્ય નથી.